بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته 21 فبراير United Nations na calendar pramane World Mother Tongue Day declare karvamaan aavyo chhe gikale juma na khutba ma ghano information hato mother tongue upar કે દુનિયામાં લગભગ 7000 6 થી 7000ની વચમાં ભાષાઓ છે, લેંગ્વેજીસ છે, બાકી એમાંથી લગભગ 500 કે 600 હવે એક્સટિંક્ટ થઈ છે. કેમ કે જે બોલવાવાળા છે તે ઓછા થઈ ગયા છે. બીજા લેંગ્વેજીસ છે એમાં એક કે બે માણસો ખાલી બાકી છે આખા દુનિયામાં જે એ ભાષા વાત કરે છે, તો એક્સટિંક્ટ થઈ છે. તો એ કારણે યુનાઇટેડ નેશન દ્વારા કહે છે કે અમે કોશિશ કરે કે આ બધી ભાષાઓને આઇડેન્ટિફાય કરે અને રિઝરેક્ટ કરે. એક એક્ઝામ્પલ છે હિબ્રુ. હિબ્રુ કે છે બિગિનિંગ ઓફ ધ 19th century, એટલે 1800માં હિબ્રુ વોઝ ઓલમોસ્ટ એક્સટિંક્ટ. ખાલી એનું લિટરેચર બાકી હતું, ખાલી એનું રિટર્ન ફોર્મ બાકી હતો, બોલવાવાળા ઓછા હતા. બાકી જૂઝ ભેગા થઈને કહે કે ના, અમે કાંઈ કરવું જોશે. તો કોશિશ કરી કરીને એ લેંગ્વેજને પાછું રિવાઈવ કર્યા. આજે કેટલા જૂઝ છે જે જુડાઇઝમ જે હિબ્રુ વાત કરી શકે છે. સિમિલરલી વેલ્શ, વેલ્શ જે લેંગ્વેજ છે વેલ્સનું, એ જ હાલત હતું, એને રિવાઈવ કરી શક્યા. તો યુનાઇટેડ નેશન્સ દ્વારા કહે છે કે આ ભાષાઓ પોતાનું જે મધર ટંગ હોય એને મૂકવું ના જોઈએ, ખાસ કરીને પોતાના ઘરોમાં. અમારા કોમ્યુનિટીમાં આ ડિબેટ હમણાં ચાલી રહ્યું છે કે શું અમારા લેક્ચર્સ ગુજરાતીમાં હોય. ગુજરાતીમાં હશે તો માણસોને એન્કરેજમેન્ટ આવશે. એકચ્યુઅલી લેક્ચરર જે છે એને વાત કરવા દો, એનું જે લેંગ્વેજ છે એમાં એને વાત કરવા દો, કારણ કે ધેટ્સ ધ બેસ્ટ વે હી કેન રિલે હિઝ ઇન્ફોર્મેશન. બાકી વધારે ભાર અમારા ઘરોમાં દેવાનું છે. બહુ મુશ્કેલ છે. હું મારા પોતાના બચ્ચાઓ સાથે જોઉં છું. પહેલાં બે બચ્ચા વસ્તે આસાન હતું, પછી જે આવે એ લોકો સાથે, ખાસ ત્યારે સ્કૂલ જવા માંડે ત્યારે પોતાની ભાષા આસ્તે આસ્તે મધર ટંગ નીકળી જાય અને અંગ્રેજી આવી જાય. તો કુરાનની આયત જે શેખ પહેરા હતા, સૂર્ય રૂમની જે આયત છે 22મી આયત, કે એ આ જે લેંગ્વેજીસ જે છે તે ખુદાનું એક સાઇન છે. જેમ દુનિયા છે અને આસમાન છે, તેમ જે ભાષાઓ જે છે, ડિફરન્ટ ભાષાઓ, અમારા ડિફરન્ટ કલર્સ જે છે તે ખુદાનું એક સાઇન છે. તેમજ ધી આર્ટ ઓફ સ્પીકિંગ, ખાલી ભાષા નહીં પણ ધી આર્ટ ઓફ સ્પીકિંગ પણ એક ખુદાનું મોટામાં મોટું નિયામત છે. ખુદા સૂરે રહમાન ચેપ્ટર 55માં કહે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અર રહમાન અલ્લમ અલ કુરાન ખલક અલ ઇન્સાન અલ્લમ અલ બયાન. ધ બેનિફિશન્ટ હેઝ ટોટ ધ કુરાન, created man and taught him articulate speech. ખુદાએ અમને શીખવ્યું છે સરખામણીમાં બોલવાનું, ધી આર્ટ ઓફ કન્વર્ઝેશન. ખાલી સ્પીચ નહીં પણ સ્પીચમાં બે ચીજ આવે છે, બોલવાનું અને સાંભળવાનું. જિંદગી આખી જો જાય ખાલી બોલવામાં, ઇટ ડઝ નોટ સર્વ ધ પર્પઝ. તો કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. પછી હમણાં રિસર્ચર્સ કહે છે કે જમાનામાં માણસો જેટલું ઇન્ફોર્મેશન એ લોકો પાસે હતું, તો ઘણી વખત દે ઓન ધ સેમ પેજ. માણસ કોઈ ગામડામાં રહેતું હોય, એનું દુનિયા એ જ ગામડામાં જે થઈ રહ્યું હોય બધાને ખબર હોય કે શું થાય છે ગામડાના ક્યાં ખૂણામાં શું થઈ રહ્યું છે. સો દે આર ઓલ ઓન ધ સેમ પેજ. બાકી હમણાંના જમાનામાં હવે એક ગ્લોબલ વિલેજ થઈ ગયું છે. જ્યારથી સ્માર્ટફોન્સ આવ્યા છે, જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે, હર એક માણસ પાસે જુદું જુદું ઇન્ફોર્મેશન છે. સો મચ ઓફ ઇન્ફોર્મેશન. અને એ ઇન્ફોર્મેશનના કારણે માણસોના બિલીફ જુદા છે. તો જ્યારે લોકો બેસે છે વાત કરવાનું, ધ સ્મોલેસ્ટ ઓફ કન્વર્ઝેશન કેન ટર્ન ઇન ટુ એન આર્ગ્યુમેન્ટ. કારણ કે બધાના પોતપોતાના સ્ટ્રોંગ બિલીફ છે. કારણ કે ઇન્ફોર્મેશન હવે જુદું છે, ગામડાની વાત નથી, હવે માણસો બીજા દુનિયાનું ઇન્ફોર્મેશન લઈને આવે છે. તો રિસર્ચર્સ કહે છે કે ધી આર્ટ ઓફ કન્વર્ઝેશન ઇઝ સ્લોલી ગોઈંગ અવે ફ્રોમ અસ. આ જે એબિલિટી, જે તાકાત હોય છે કે જે સ્કિલ હોય છે,
કે માનસ સાથે સામે સામે બેસીને વાત કરવાનું એ જલ્દી અમારી પાસેથી જઈ રહ્યું છે. વી આર લૂઝિંગ ધી આર્ટ ઓફ કન્વર્સેશન. હમણાં ઘણા લખા રિસર્ચર્સ કહે છે સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે કે જે લોકો પાસે સ્માર્ટફોન છે પીપલ સેન્ડ ઓલમોસ્ટ 100 ટેક્સ્ટ મેસેજીસ અ ડે સ્માર્ટફોન્સમાં. આ અમેરિકાનું સ્ટેટિસ્ટિક છે. અને એ લોકોને તમે પૂછા કરો તો કે વુડ પ્રિફર સેન્ડિંગ ટેક્સ્ટ રાધર ને મીટિંગ પીપલ ફેસ ટુ ફેસ. અમે લોકોને સામનો સામે નથી મળવું. ટેક્સ્ટ અમારી વાસ્તે ઇઝી છે. સો ધ આર્ટ ઓફ કન્વર્સેશન ડાયલોગ એ જલ્દી જઈ રહ્યું છે અમારી પાસેથી. તો અમે જરૂર છે એને રિવાઈવ કરવાનું. અને એને રિવાઈવ કરશું કન્વર્સેશન જો અમે રિવાઈવ કરશું તે આર્ટ ઓફ કન્વર્સેશન તો પીસ વધશે, અમાન વધશે અમારી વચ્ચે. આ કન્વર્સેશન કારણ કે નથી, ધી આર્ટ ઓફ ડાયલોગ ઇઝ નોટ દેર, તો એ કારણે અમે જોશું હમણાં દેશોમાં ઝઘડા થાય છે. આ બધા જે વોર્સ થાય છે, કોઈ તૈયાર નથી સાથે બેસીને વાત કરવાનું. અમારા કોમ્યુનિટીમાં અમે જોઈએ ઘણી વખત કોમ્યુનિટીમાં ફેક્શન્સ થાય છે. હવે ઇલેક્શન્સ આવશે, વી ગેટ પોલરાઇઝડ, કોઈ તૈયાર નથી બેસીને વાત કરવાનું. જો મેં દેશોમાં અમાન ખપતું હોય તો કોમ્યુનિટીઝમાં અમાન ખપશે. કોમ્યુનિટીઝમાં જો પીસ ખપતું હોય તો ફેમિલીઝમાં મેં પીસ ખપશે. પોતપોતાની ફેમિલીઝમાં આજકાલ પીસ નથી. અને ફેમિલીમાં જો પીસ ખપતું હોય તો ધની બાયરીની વચમાં પીસ ખપશે. સો દેટ ઇઝ ધ રૂટ. ધની બાયરી જો બેસીને વાત કરી શકે, પ્યાર વધારી શકે પોતામાં, તો એ પ્યાર બચ્ચામાં દેખાશે, પછી એ પ્યાર ફેમિલીમાં દેખાશે, કોમ્યુનિટીમાં દેખાશે, દેશોમાં દેખાશે, અને પછી દુનિયામાં પ્યાર ફેલાશે. આ ડોનાલ્ડ ટ્રમ્પ ને પોપ ફ્રાન્સિસનું જે હમણાં ઇવેન્ટ થયું 3 દિવસ પહેલાં, ડોનાલ્ડ ટ્રમ્પ કહે કે મેક્સિકો જે છે, મેક્સિકન્સ જે અમેરિકામાં આવે છે એ લોકો જ બધું ફસાદ ફેલાવે છે, રેપ કેસીસ, ચોરી, ડ્રગ્સ, આ બધું મેક્સિકન્સ લઈ આવે છે. તો ટ્રમ્પ કહે છે કે જો હું પ્રેસિડેન્ટ થઈશ તો હું ભીત બાંધીશ, અમેરિકન મેક્સિકન બોર્ડર વચમાં હું ભીત બાંધીશ જેથી લોકો ના આવી શકે. તો પોપ ફ્રાન્સિસ એને સામેથી કહે છે કે આઈ ક્વેશ્ચન યુ ક્રિશ્ચિયાનિટી. ક્રિશ્ચિયાનિટી અમે શીખારે છે વોલ ના બાંધવાનું પણ બ્રિજ બાંધવાનું. ઇટ્સ અ ટાઈમ વેન વી નીડ ટુ બિલ્ડ બ્રિજીસ. આ ખાલી ક્રિશ્ચિયાનિટીનું નથી પણ આ હ્યુમેનિટીનું પ્રિન્સિપલ છે. અમે એવા જમાનામાં રહી છે જ્યાં બ્રિજીસ ચણવાની જરૂર છે, વોલ્સ નહીં. અને એ કરવું, જો અમે એ કરવું હોય, જો બ્રિજીસ ચણવું હોય તો ખાલી ભાષા ઇનફ નથી, મધર ટંગ ઇનફ નથી, પણ વી નીડ અ લવ લેંગ્વેજ. પ્યારનું લેંગ્વેજ શીખવાની જરૂર છે. ખાલી ભાષા નહીં, નોટ ઓન્લી અ લેંગ્વેજ બટ અ લવ લેંગ્વેજ. ગયા અઠવાડિયે જે મેં ટોપિક ચાલુ કર્યા હતા ઇન લવ એન્ડ ટ્રુ લવ, વેલેન્ટાઇનના દિવસના માનમાં ઇન લવ ને ટ્રુ લવ, એમ કહે છે કે ત્યારે ઇસ્લામ શાદી પહેલાં રિલેશનશીપ મનાવી પડે છે, પહેલાં કમિટમેન્ટ. અને જ્યારે એન્ગેજ કપલ્સ હોય છે ત્યારે પહેલાં ઇન લવ ફેઝ હોય છે, જેને બીજા શબ્દમાં લખે કહે છે ફોલિંગ ઇન લવ. માણસ પરી જાય છે, ફોલિંગ ઇન લવ કે હેડ્સ ઓવર હીલ્સ, કાં તો ક્રશ, એને ક્રશ કહે છે, કાં તો લવ એટ ફર્સ્ટ સાઇટ. ઘણા તમે કહે છે લવ ઇઝ બ્લાઇન્ડ, જે સાસુ સસરાને દેખાતું હશે છોકરાને નહીં દેખાય. સાસુ કાંઈ ને કાંઈ બોલશે, છોકરો કહેશે ના બધું બરાબર છે. દસ અ ટાઈમ વેન ઇટ્સ બ્લાઇન્ડ, પીપલ કે નોટ સી. બાકી 6 મહિનાથી 2 વર્ષ પછી એ ઇન લવ ફેઝ ખલાસ થાય છે અને ટ્રુ લવ આવે છે. એની વાસ્તે કપલ્સને કોશિશ કરવાની જરૂર છે. આ જે ઇન લવ ફેઝ છે ઇટ્સ ઓટોમેટિક, ઇટ્સ ડાઉન હિલ, એવરીથિંગ હેપન્સ સ્પોન્ટેનિયસલી. પણ ટ્રુ લવ જે છે એની વાસ્તે કપલ્સને કોશિશ કરવાની જરૂર છે. બેઉ ધની બાયરીને કોશિશ કરવાની જરૂર છે. તો કપલ જે તૈયાર નથી હોતા એ લોકોને લાગે છે બસ આખી જિંદગી જે છે ઇન લવ જ ફેસ છે. 2 વર્ષ પછી જ્યારે એ લોકોના પગ પાછું જમીન ઉપર આવે છે 7 માસ માનમાંથી, ત્યારે પછી વિચારમાં પડી જાય છે કે આ શું થઈ ગયું, કેમ હવે આ ઘોટાળો. અને મેની ટાઈમ્સ ધે લૂઝ ઇન્ટરેસ્ટ, ધે ડોન્ટ સી અ વે ફોરવર્ડ. તો મેરેજ રિકન્સિલિએશનવાળા તમને કહેશે કે કપલ્સ વર્ષ પછી 2 વર્ષ પછી આવીને ઉભા રહી જશે રિકન્સિલિએશન, કે વી ડોન્ટ ફાઇન્ડ ઇચ અધર એટ્રેક્ટિવ, નથી અમારામાં ઘોટાળો છે. સો વાય ડુ કપલ્સ લૂઝ ઇન્ટરેસ્ટ? એ કહે છે કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ,
જો બધા કપલ્સ બેઠા હોય, જાત જાતના ટેબલ પર કપલ્સ બેઠા હોય, અને તમે કહેવામાં આવે કે તમે ડિસાઈડ કરો કે કેવી કપલ નવી છે અને કેવી કપલ જૂની છે. વિચ ઇઝ અ ન્યૂ કપલ, હુ આર ન્યુલી વેડ્સ એન્ડ હુ આર ઓલ્ડ વેડ્સ. એ કેસ તમે ખાલી કહીને જો, જે ન્યુલી વેડ્સ હશે એટલે કે એકબીજાને જોતા હશે, પણ જે જૂની જોડીઓ હશે એટલે કે બીજાને જોતા હશે, સાથે બેઠા હશે યા ફોન ઉપર હશે યા બીજાને જોતા હશે, પણ જે નવી જોડી હશે એ તમે જોશો બધું સાઈડમાં મૂકીને એકબીજાને આંખમાં જોતા હશે. ધેટ્સ ધ બેસ્ટ વે ટુ જજ. બે વર્ષ પછી એ જે બોન્ડ, જે ઇન્ટરેસ્ટ છે, જે લોકો તૈયારી નથી કર્યા જોશે કે બે વર્ષ પછી હવે બધું વેરાવટ થાય છે. ગુબુ ઝ સોડા સહેલીમાં કહે છે. તો ગેરી ચેપમેન જે છે એ આ કિતાબ લખ્યો છે ધ ફાઇવ લવ લેંગ્વેજીસ. એનું કહેવાનું શું છે, આ લેંગ્વેજ વાત કરવાનું લેંગ્વેજ નથી, આ કહે છે ધીસ ઇઝ અ લવ લેંગ્વેજ. એ મેરેજ કાઉન્સિલર છે. એનું કન્ક્લુઝન છે કે કપલ્સમાં આ મિસકોમ્યુનિકેશન થાય છે. કેમ? કારણ કે એ લોકો એકબીજાનું પ્યારનું ભાષા નથી સમજતા. હરેક ઇન્સાન જે ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે એકોર્ડિંગલી એ લોકોનું લવ લેંગ્વેજ ડેવલપ થાય છે. જેમ માતૃભાષા છે, જેમ મધર ટંગ છે, જે ઘરમાં ભાષા વાત થતું હોય એ પ્રમાણે બચ્ચું એ ભાષા શીખશે. તો આ પ્યારનું પણ જે ભાષા છે, લવ લેંગ્વેજ જે છે, એ ફેમિલીના એન્વાયરમેન્ટ પ્રમાણે, ફેમિલીમાં જે લેંગ્વેજ વપરાય છે કે એના એન્વાયરમેન્ટમાં જે લેંગ્વેજ હશે એ પ્રમાણે એનું લવ લેંગ્વેજ ડેવલપ થાય છે. એ કહે છે પાંચ લવ લેંગ્વેજીસ છે અને કપલ્સને જરૂર છે કે એના પાર્ટનરનું લવ લેંગ્વેજ સમજે અને એની સાથે એ લવ લેંગ્વેજમાં વાત કરે, તો જ પ્યાર વધશે. ઇન લવ ફેઝમાં આ વિચાર નથી આવતો. ઓકે, આફ્ટર ધી ટ્રુ લવ સ્ટાર્ટ્સ ધીસ ઇઝ વોટ નીડ્સ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ. આ પાંચ લવ લેંગ્વેજીસ શું છે? ઘણા તમે સાંભળી લીધા હશો, ઘણા તમે બુક્સ વાંચ્યા હશો. જે લોકો નથી સાંભળ્યા એ લોકો વાસ્તે નવું હશે કદાચ, અને જે લોકો સાંભળી લીધા છે એ લોકો વાસ્તે રિપીટેશન. ફધાખેર ઇન નફા આતે દીકરા, ઇટ્સ નેવર અ લોસ ટુ હિયર ઇટ અગેન. તો આ પાંચ લવ લેંગ્વેજ શું છે? પહેલું છે વર્ડ્સ ઓફ એફર્મેશન, એન્કરેજિંગ વર્ડ્સ, લવિંગ વર્ડ્સ, એન્શ્યોરિંગ વર્ડ્સ, વર્ડ્સ ઓફ એન્કરેજમેન્ટ. ધની જ્યારે બાયરીને એન્કરેજિંગ વર્ડ્સ આપે, એને એપ્રિશિએટ કરે કે તું જો આ કામ કરી રહી છે એમ હું તારો આભાર માનું છું, આઈ થેન્ક યુ ફોર ઇટ, આઈ એમ નોટ ટેકિંગ ઇટ ફોર ગ્રાન્ટેડ, કહેવાની જરૂર છે, વર્ડ્સ ઓફ એફર્મેશન. બીજું લવ લેંગ્વેજ છે ક્વોલિટી ટાઈમ. એટલે ધની બાયરીને સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો, અમે થોડુંક ડિટેલમાં જોશું બધા. ત્રીજું છે ગિફ્ટ. ગિફ્ટ ઇઝ ઓલ્સો અ લવ લેંગ્વેજ, એકબીજાને ગિફ્ટ આપવું એક લવ લેંગ્વેજ. ફોર્થ ઇઝ ફિઝિકલ ટચ, હોલ્ડિંગ હેન્ડ્સ, હગિંગ, આ ધીસ ઇઝ ફિઝિકલ ટચ, ધીસ ઇઝ ઓલ્સો અ લવ લેંગ્વેજ. અને પાંચમું છે એક્ટ્સ ઓફ સર્વિસ. તો ગેરી ચેપમેન કહે છે કે હરેક મેમ્બર, એટલે હરેક પાર્ટી, હસબન્ડ કે વાઇફ હોય, એ લખામાં એક પ્રાઇમરી લવ લેંગ્વેજ હશે અને એક સેકન્ડરી લવ લેંગ્વેજ હશે. અ પ્રિડોમિનન્ટ લવ લેંગ્વેજ એન્ડ અ સેકન્ડરી લવ લેંગ્વેજ. ઇટ્સ વેરી રેયર કે હસબન્ડ વાઇફમાં બેઉમાં સેમ લવ લેંગ્વેજ હોય. આ પાંચે પાંચ તો હોય જ ના શકે, આ પાંચમાંથી એક હશે. તો અમારી પાસે જ્યારે કપલ્સ આવે છે શાદી પહેલાં, પ્રી મેરિટલ કાઉન્સેલિંગ વાસ્તે કે પ્રી મેરિટલ સપોર્ટ વાસ્તે, ત્યારે જ્યારે એક વહેલા આવે, છ મહિના પહેલાં આવે કે એન્ગેજમેન્ટ આપણે આવે, ત્યારે એક ક્વેશ્ચનિયર્સ આપે છે. એક સ્પેશિયલ ક્વેશ્ચનિયર છે, એ ક્વેશ્ચનિયર ભરવાથી કપલ્સને ખબર પડે કે સામેવાળું લવ લેંગ્વેજ શું છે. તો ત્યારથી એ લોકો પ્રેક્ટિસ ચાલુ કરે સ્પાઉસના લવ લેંગ્વેજમાં વાત કરવાનું. થોડુંક અમે ડિટેલમાં જોયું, મારી પાસે ટાઈમ નથી, ને આ લવ લેંગ્વેજીસનું આખું ટુ ડે સેમિનાર હોય છે લવ લેંગ્વેજીસનું, ડિટેલમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવું, શું બોલવું, શું ના બોલવું. પણ આ ખાલી ઇન્ટ્રોડક્શન તરીકે અમારા પોતાના રિલેશનશીપ વાસ્તે. તો વર્ડ્સ ઓફ એફર્મેશન, સૂરા ઇબ્રાહીમ ચેપ્ટર નંબર 14 વર્સ નંબર 24, ખુદા કહે છે, હું ખાલી ટ્રાન્સલેશન વાંચીશ. હેવ યુ નોટ રિગાર્ડેડ હાઉ અલ્લાહ ડ્રોઝ અ પેરેબલ. ખુદા કુરાનમાં ઘણા એક્ઝામ્પલ્સ આપે છે, તો આ ખુદાનું એક્ઝામ્પલ જો.
You catch, a good word is like a good tree. A good word is like a good tree. Its roots are steady and its branches are in the sky. Akuda example aap hai ki azar che jena mood mazboot che ane na je branches je che te upar jai rahe che. Pachi next ayat ke che, it gives fruit every season by the leave of its Lord. Allah draws this parable for mankind so that they make so that they may take admonition. ઈ હર સિઝનમાં ફ્રૂટ આપશે. અમારી જિંદગીમાં જો મેં પ્યારનું ઝાડ ઉગાવવું હોય અમારા સ્પાઉસનું, તો અ ગુડ વર્ડ ઇઝ નીડેડ, અ કાઇન્ડ વર્ડ ઇઝ નીડેડ. સખીના વાત કરવાની જરૂર છે અને શીખવાની જરૂર છે. નેક્સ્ટ આયતમાં ખુદા કહે છે, અ પેરેબલ ઓફ અ બેડ વર્ડ ઇઝ દેટ ઓફ અ બેડ ટ્રી, અપરૂટેડ ફ્રોમ ધી ગ્રાઉન્ડ ઇટ હેઝ નો સ્ટેબિલિટી. જ્યારે અમારા ઘરવાળીઓ સાથે, અમારા સ્પાઉસ સાથે જ્યારે અમે ખરાબ વાત કરીએ છીએ, ખુદા એનું શું એક્ઝામ્પલ આપે છે કે એવું ઝાડ છે જેનું એના મૂળ ઉખરી ગયા છે. હદીથમાં અમારા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, કે બ્યુટિફુલ સ્પીચ જે છે એના પાંચ ફાયદાઓ છે. શું ફાયદાઓ છે? પહેલું કે માણસના વેલ્થમાં, દોલતમાં વધારો થાય છે. જે માણસમાં આદત હોય સારું બોલવાનું, એના દોલતમાં વધારો થાય છે, એના રિસ્કમાં વધારો થાય છે. રિસ્ક ને દોલતમાં ફરક છે. અમે જે લેક્ચરમાં જોયા હતા, 7 types of wealth, દોલતમાં વધારો થાય છે, રિસ્કમાં પણ વધારો થાય છે. ત્રીજું, ઇટ ડિલેઇઝ ડેથ, માણસની જિંદગી વધે છે પ્યારની વાતો કરવાથી. ચોથું, ઇટ બ્રિંગ્સ લવ ઇન ધ ફેમિલી, મોહબ્બત વધારો હોય ફેમિલીમાં, અ કાઇન્ડ વર્ડ. અને પાંચમું, ઇટ મેક્સ વન એન્ટર હેવન, જન્નત ખપતું હોય ખાલી આખરતમાં નહીં પણ દુનિયામાં પણ જન્નત મળશે જો માણસમાં આદત હોય સારું બોલવાનું. મારો પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ કહે છે કે માણસ જ્યારે ઘરમાં આવે અને પોતાની ઘરવાળીને કહે આઈ લવ યુ, હું તને પ્યાર કરું છું, એ કહે છે એ શબ્દ એ ઘરવાળીના દિલમાંથી કોઈ દિવસ નીકળવાનો નથી. એટલું બધું પાવરફુલ છે. બીજી બાજુ અમે કહેવામાં આવે છે કે જ્યારે ઘરવાળી પોતાના ધણીને એન્કરેજમેન્ટના વર્ડ્સ આપે છે, શી ગેટ્સ ધ રિવોર્ડ ઓફ હાફ અ માર્ટર. કોઈ શહીદ હોય, અર્ધ શહીદનું જે અજર છે એ ઘરવાળીને મળે છે જે પોતાના ધણીને એન્કરેજમેન્ટના વર્ડ્સ આપે છે. તો આ થી વર્ડ્સ ઓફ એફર્મેશન. બીજું છે ક્વોલિટી ટાઈમ. ક્વોલિટી ટાઈમ એટલે ખાલી પ્રોક્સિમિટી નહીં, ઘરના ક્વોલિટી ટાઈમ એટલે ઘરવાળી સાથે બેસી ને સાથે ટીવી જોવું, એ ક્વોલિટી ટાઈમ ના કહેવાય. ક્વોલિટી ટાઈમ ઇઝ બીંગ વિથ ઇચ અધર. સ્માર્ટફોન ઠારી નાખો, છાપાઓ રાખી દો, બુક્સ રાખી દો, ટીવી ઠારી નાખો, બસ એકબીજા સાથે બેસીને વાત કરો ઘરમાં. એ આજના જમાનામાં બહુ મુશ્કેલ છે. જ્યારથી સ્માર્ટફોન્સ આવ્યા છે કોન્સન્ટ્રેશન સ્પેન ઓછું થઈ ગયું છે. ઘણી વખત જોઉં છું, અમે દરિયે જાય, દરિયાની સામે બેઠા હોય, હસબન્ડ વાઇફ બેઠા હશે, સામે સારું દરિયો છે પણ બહુ સ્માર્ટફોન ઉપર હશે, દેટ ઇઝ નોટ ક્વોલિટી ટાઈમ, દેટ ઇઝ પ્રોક્સિમિટી. સાથે વોક વાસ્તે જાઓ, સાથે રેસ્ટોરન્ટમાં જાઓ જમવા, અને રેસ્ટોરન્ટમાં પણ પછી બીજાને નહીં જુઓ, એકબીજાને જુઓ, એકબીજા સાથે વાત કરો, દેટ ઇઝ ક્વોલિટી ટાઈમ. હદીથમાં અમે કહેવામાં આવે છે કે ધણી ઘરવાળી જેના ધણી સાથે બેઠી હોય ઘરમાં, પેગંબર કહે છે કે એનું અજર મસ્જિદ નબવીમાં ઇતકાફ કરતાં વધારે સારું છે. અને પેગંબર કહે છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ટ, ધીસ ઇઝ ધ મોસ્ટ લવ્ડ એક્ટ બાય ગોડ. જ્યારે ધની બારી સાથે બેઠા હોય ક્વોલિટી ટાઈમ, મસ્જિદ નબવીમાં ઇતકાફ કરવા કરતાં સારું છે. સો શુડ સ્પેન્ડ મોર ટાઈમ વિથ અવર સ્પાઇસીસ, વિથ અવર સ્પાઉસીસ. પછી ત્રીજું છે ગિફ્ટ્સ. આ સૌથી ઇઝી લવ લેંગ્વેજ. જો અમારી ઘરવાળીને ગિફ્ટ્સ ગમતું હોય, ઇટ ઇઝ વેરી ઇઝી, ગિફ્ટ લઈ દેવા લખાને, એમ એટલી બધી કોશિશ કરવાની નથી, ખાલી થોડાક પૈસા જરૂર પડશે. પણ ઇટ્સ એન ઇઝી લવ લેંગ્વેજ, કાંઈ ને કાંઈ લઈને આપો. બીજા હોય છે લખાને ગિફ્ટ્સ બહુ પસંદ હોય છે. શાદી પછી જે રિંગ હોય છે, દેટ્સ અ સાઇન ઓફ ગિફ્ટ્સ, ઇટ્સ અ લવ લેંગ્વેજ. અમે વીંટી જે આપે છે સોનાની વીંટી, ઇટ્સ અ સાઇન દેટ ગિફ્ટ સ્ટેઝ ઓન ધ ફિંગર. તો ગિફ્ટ્સ આપવાનું ઇટ્સ ઓલ્સો અ લવ લેંગ્વેજ. ચોથું, એક્ટ્સ ઓફ સર્વિસ, સેવા કરો. બીજાનું હોય છે લવ લેંગ્વેજ સેવા કરો. સેવામાં શું આવે?
ઘરમાં રાંધવાનું, ઘર સાફ કરવાનું, ખાલી ઘરવાળીનું નહીં પણ ધણી પણ કરી શકે, ધણી પણ રાંધી શકે, ધણી પણ સાફ કરી શકે. જે લોકો પાસે ગાર્ડન હોય તો ગાર્ડનમાં ઘાસ કાપું, ઘરમાં પેઇન્ટ કરું, ઘરમાં કામકાજ કરું, ગાડી સાફ કરું, બચ્ચાને ડાયપર ચેન્જ કરું, બચ્ચાને વોશરૂમમાં વોશ કરવાનું, નવરાવવાનું, ધીઝ આર ઓલ એક્ટ્સ ઓફ સર્વિસ. બીજાનું આ લવ લેંગ્વેજ હોય છે. જો અમારા સ્પાઉસનું જો આ લવ લેંગ્વેજ હોય, એલાકા સાથે જો મેં વાત કરવું હોય તો એક્ટ્સ ઓફ સર્વિસ કરવાની જરૂર છે, તો જ એલાકા સમજશે. એક હદીસ, લાંબી હદીસ છે, બાકી મારો ટાઈમ પતે છે તો હું હદીસમાં નહીં જોઈ. ડિટેલ હદીસ છે, પેગંબર ઇમામ અલી અલી સલામને કહે છે, ખુદા મને આવીને કીધા છે કે ધ ફોર ટાઈપ્સ ઓફ સર્વિસ દેટ કેન ગિવ ટુ અ વાઇફ. એક છે સર્વિસ ફોર અ શોર્ટ ડ્યુરેશન, એક છે સર્વિસ ફોર અ લોંગ ડ્યુરેશન, બીજું છે કે સર્વિસ વિધાઉટ ગેટિંગ ટાયર્ડ, અને ચોથું ઇઝ સર્વિંગ યોર વાઇફ વિધાઉટ કમ્પ્લેનિંગ. બધા એક્સનું જુદું જુદું અજર છે. અને છેલ્લું છે ફિઝિકલ ટચ. ફિઝિકલ ટચ એટલું પાવરફુલ છે, ઇટ્સ અ વેરી પાવરફુલ લવ લેંગ્વેજ. અમારા બ્રેઇનમાં જ્યારે એક ઇન્સાન બીજા ઇન્સાનને જ્યારે મળે છે તો એ સ્પ્લિટ સેકન્ડમાં લગભગ 10 થી 15 સવાલ બ્રેઇનમાં જાય છે. કોણ મને ટચ કરે છે, કેવી રીતે ટચ કરે છે, પહેલાં શું મને ટચ કર્યો હતો કે નહીં, પછી એ પ્રમાણે સ્ટિમ્યુલેશન આવે છે, સિમ્પથેટિક કે પેરાસિમ્પથેટિક. યા બોડીને સ્ટિમ્યુલેટ કરશે, યા બોડીને શાંત પાડી લેશે. એટલે વાસ તમે કહેવામાં આવે છે કે નામ આરામ સાથે ધ્યાન રાખો હાથ આપવાનું. તેમજ કોઈને ગુસ્સો ચડ્યો હોય, ગુસ્સો બહુ હોય તો કંઈ વડીલને બોલાવીને ખાલી એના પર હાથ રાખો. બચ્ચાઓને ગુસ્સો ચડે તમે હાથ રાખો તો એ શાંત પડી જાય છે. સ્ટિમ્યુલેશન એન્ડ ઇનહિબિશન, આ ફિઝિકલ ટચ. એટલે વાસથી ઇસ્લામમાં મુસાફિયા ઉપર બહુ ભાર દેવામાં આવે છે. નમાઝ પછી અમે જે મુસાફિયા આપે છે કે ઈદના દિવસ જે અમે ભેટે છે, ધીસ ઇઝ અ લવ લેંગ્વેજ, ફિઝિકલ ટચ. અમે કહેવામાં આવે છે કે જ્યારે અમે હાથ આપે છે, બે મોમિન જ્યારે એકબીજાને હાથ આપે છે, જ્યાર સુધી લખાના હાથ મળેલા હશે ત્યાર સુધી લખાના ગુના માફ થાય છે. જેમ ઝારમાંથી પાંદરા ઉપરે છે તેમ જ એ લખાના ગુના માફ થાય છે, મન દુઃખ ઓછું થાય છે. અને એ કારણે આજે રેકી છે, મસાજ છે, જો લોકો મસાજ કરાવે છે, ધીસ ઇઝ ફિઝિકલ ટચ, ઇટ્સ વેરી થેરોપ્યુટિક. તો આમાં પહેલું, વી નીડ ટુ આઇડેન્ટિફાય અવર સ્પાઉસ ઇઝ લવ લેંગ્વેજ. સ્પાઉસનું ખાલી મધર ટંગ નહીં પણ સ્પાઉસનું લવ લેંગ્વેજ શું છે, અને પછી એ લવ લેંગ્વેજમાં વાત કરે. જો અમે એમ કરશું તો અમારી સ્પાઉસનું લવ લેંગ્વેજનું ટેન્ક જે છે, લવનું જે ટેન્ક છે તે ભરેલું રહેશે, અને ભરેલું રહેશે તો એ જ પ્યાર અમે પાછું મળશે. આ લવ લેંગ્વેજીસ સમજવાની બહુ જરૂર છે અને એનો પર કોશિશ કરવાની પણ જરૂર છે. હું પતાવીશ આ કુરાનની આયત છે, સૂરે ફુરકાન આયત નંબર 74, જેમાં કુનુતમાં ઘણી વખત પરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. રબ્બના હબ લના મિન અઝવાજિના વ ધુરિયાતિના કુરતા અયુન વજઅલના લિલમુત્તકીના ઇમામા. કે છે, ઓ લોર્ડ ગ્રાન્ટ અસ ધ કમ્ફર્ટ ઇન અવર સ્પાઉસીસ એન્ડ ડિસેન્ડન્ટ્સ, મેક ધેમ ધી એપલ ઓફ અવર આઈઝ એન્ડ મેક અસ ધ લીડર ઓફ ધી મુત્તકીન. આયતુલ્લાહ જવાદ આમુલીને જ્યારે પૂછા કરવામાં આવ્યું, જે મોટા મુજ્તહિદ છે, કે તમારું સિક્રેટ શું છે, તમે કેવી રીતે આગળ મોટા મુજ્તહિદ થયા, તો એ આ આયત પર, રબ્બના હબ લના મિન અઝવાજિના, એ કે મારું ફેમિલી લાઈફ, મારી ઘરવાળી સાથે જે મોહબ્બત, એ કારણે માણસ પછી એલિવેટ થાય. ખુદા પાસે અમે દુઆ કરે એ અમે તૌફીક આપે કે અમારી સ્પાઉસીસને અમે સમજી શકીએ, એલાકાનું લવ લેંગ્વેજ સમજી શકે, અને પછી આ ઇન્ફોર્મેશન પ્રમાણે તે અમે લવ લેંગ્વેજ એલાકા સાથે વાત કરી શકીએ, જેથી કપલ્સમાં પ્યાર વધે, અમારા ફેમિલીમાં પ્યાર વધે, કોમ્યુનિટીમાં પ્યાર વધે, નેશન્સની વચમાં પ્યાર વધે, અને પછી અલ્ટિમેટલી દુનિયામાં પણ પ્યાર વધશે ઇન્શાઅલ્લાહ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.